गुड मॉर्निंग स्टूडेंट्स। तो विद्यार्थी मित्रों, आपणो जे सामाजिक विज्ञाननो धोरण 10नो जे तीजो पाठ करो बारनो सांस्कृतिक वारसो तेमा शिल्प अने स्थापत्य तेमा आजे आपणे भाग पांचनी आपणे जे चर्चा करीशुं जे आना आगळना भागनी अंदर ज आने पूरुं करवानुं हतुं पण लगभग समय संजोगो अनुसार आ लगभग आपणे आ टॉपिक समझावाना रही गया था गुजरातनी स्थापत्यकला। एटले आजे हुं तमने जे आ नानकड़ा विडियोनी अंदर गुजरातनी स्थापत्यकला तेमां मंदिरो मस्जिदो अने जैन मंदिरो जे खरा जैन देरासरो तेमनी हुं तमने समजूती आपीश। तो सौ विद्यार्थी मित्रों पोतानी टेक्स्टबुक साथे राखवी अने पछी विडियो जो अथवा विडियो टेक्स्टबुकनो पाठ वाँची लो अने पछी विडियो जो जेथी तमने समझ सारी पड़े के तमे एनी पर वधारे कॉन्सन्ट्रेशन करी शको। હવે આપણે વાત કરીએ છીએ ગુજરાતની સ્થાપત્યકલા। હવે ગુજરાતની જે સ્થાપત્યકલા ખરી, હવે આપણે દક્ષિણ ભારતની વાત કરી હતી, ગોપુરમની વાત કરી હતી, રથ મંદિરોની વાત કરી હતી, ત્યારબાદ આપણે જે જૈન મંદિરો, મોઢેરાનું સૂર્ય મંદિર છે અને મધ્યકાલીન સ્થાપત્ય છે, આપણે તેની પણ વાત કરી હતી। હવે આજે આપણે જે વાત કરવાના છીએ ગુજરાતની સ્થાપત્યકલા છે કે ગુજરાતમાં કયા કયા વસ્તુઓની સ્થાપના થઈ, મંદિરો, મસ્જિદો, તળાવો, વાવ, એ બધાની આપણે આજે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 26 પર જુઓ કે ગુજરાતના શિલ્પ સ્થાપત્યકલામાં વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, બૌદ્ધ ધર્મના વિહારો, મઠો, સ્તૂપો, ચૈત્યો, ગુફા મંદિરો, જૈન ધર્મના દેરાસરો ઉપરાંત બીજા અનેક પ્રકારના સમાજના ઉપયોગી બાંધકામો જેવા કે રાજમહેલ હોય, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજાઓ, કીર્તિતોરણ હોય, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિસામાઓ, વિસામા એટલે કે જે રસ્તામાં આરામ કરવા માટે જે વિસામું બનાવે છે તે, ચબૂતરા, ઝરૂખાઓ, ગુમ્મટો, તોરણો, કૂવાઓ, વાવ, સરોવરો, તળાવો, પશુ પ્રાણીઓને આબેહૂબ આકૃતિઓનો સર્વાંગ સુંદર અને અતિ ભવ્ય ગણાય છે। આ જે ગુજરાતની જે સ્થાપત્યકલા થઈ, એ સ્થાપત્યકલાની અંદર અલગ અલગ ધર્મના લોકો માટે જે મંદિરો, મસ્જિદો, ચૈત્યો, વિહારો, આશ્રમો અને જે ગોર ગુંબજને, તળાવોને, વાવ જે બાંધવામાં આવી તેની અહીંયા આગળ ગુજરાતના સ્થાપત્યકલાની આપણે ચર્ચા કરીએ છીએ, તેમાં આ બધી વસ્તુ છે। આ જે વસ્તુઓનું બાંધકામ કરવામાં આવ્યું એ કોઈ સમાજના ઉદ્દેશ્યને લઈને, તે કોઈ ધર્મના ઉદ્દેશ્યને લઈને એવી રીતના એ બનાવવામાં આવતી, અને જે તે જે સમય હતો રાજાનો, ધારો કે સોલંકી વંશ જે આપણે વાત કરીએ છીએ, પછી આપણે જે ભીમદેવ પહેલો તેના સમયની અંદર પણ જે વાવ, તળાવો, ઘણા બધા જે બાંધકામ થયા, ખોદકામ થયા અને જે કોતરકામ થયા એની આપણે ગુજરાતની સ્થાપત્યકલાની અંદર આપણે એનું સમાવેશ કરી શકાય। હવે અહીંયા આગળ જ્યારે મંદિરોની વાત આવી છે તો પહેલો ટોપિક જે છે આપણો એ મંદિરો છે। વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોશો અહીંયા આગળ જે સિમ્બલ મૂકેલો છે, આ મંદિર જે છે એ વડનગરનું કીર્તિતોરણ છે, જે આપણે લગભગ પહેલા પાઠની અંદર આવી ગયું વડનગરનું કીર્તિતોરણ। હવે એમાં વાત કરી હતી વડનગરનું કીર્તિતોરણ મંદિરોમાં કે ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં વિવિધ ધર્મના મંદિરોની રચના થઈ, એ પછી જૈન ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, હિન્દુની અંદર પણ અલગ અલગ ધર્મની અંદર એટલે મીન્સ કે અલગ અલગ દેવી દેવતાઓને માનતા હોય તો એમની અલગ અલગ મૂર્તિઓ હોય, એમની સ્થાપત્યકલા હોય, એમના મંદિરો હોય છે। હા, તો એવી રીતના અલગ અલગ મંદિરો જે અલગ અલગ દેવી દેવતાઓને માનવામાં આવતા હોય છે, તેવી રીતના અલગ અલગ મંદિરોની અહીંયા સ્થાપના જોવા મળે છે, જેવા કે ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, જગન્નાથ મંદિર, રણછોડરાયજી મંદિર, હવે જે આ ગીતા મંદિર આપણે અમદાવાદની વાત કરીએ, ત્યાર પછી આપણે જગન્નાથ મંદિર તો કે જમાલપુર અમદાવાદની વાત કરીએ, રણછોડજી મંદિર તો ડાકોર છે, સૂર્ય મંદિર તો મોઢેરા આપણે પહેલાં જોઈ ગયા છે આગળના ટોપિકની અંદર, ત્યાર પછી હાટકેશ્વર મહાદેવ તો કે વડનગરમાં આવેલું છે, અંબાજી મંદિર, શામળાજી મંદિર, તો સોમનાથ મંદિર, જગત મંદિર દ્વારકામાં, એવી રીતે બહુચારાજી મંદિર, મહાકાલી મંદિર પાવાગઢમાં, સ્વામિનારાયણ મંદિરો જે આપણે વડતાલ અને જે બોચાસણ ગણાય છે તે, ત્યાર પછી બ્રહ્માજી મંદિર ખેડ બ્રહ્મામાં, ખોડિયાર માતાજી મંદિર ભાવનગરમાં, આશાપુરા માતાનું મંદિર એ કચ્છમાં વગેરે મંદિરોનો સમાવેશ થાય છે। આ મંદિરો એવા છે કે જેની અંદર જે હિન્દુ ધર્મના જે પ્રખ્યાત મંદિરો ગણવામાં આવતા હોય અને માત્ર ને માત્ર ગુજરાતના। તો એવી રીતે આપણે વાત કરીએ કે પાવાગઢની અંદર તાકે અંબાજી, પાવાગઢની અંદર તાકે મહાકાળીનું મંદિર છે, અંબાજીનું, અંબાજીની અંદર અંબાજી માતાનું મંદિર છે, ભદ્રકાળી મંદિર છે, ગીતા મંદિર તાકે અમદાવાદમાં આવેલું છે, તેવી જ રીતે આશાપુરા તે આશાપુરી અંદર આવેલું મંદિર છે, રણછોડરાય તાકે ડાકોરમાં આવેલું, વડતાલ તાકે સ્વામિનારાયણ મંદિર, તો એવી રીતે ગુજરાતના જે મેઇન મેઇન મંદિરો જે છે
જ્યાં લોકોની ભીડ થતી હોય છે અને જે શ્રદ્ધાળુઓ જતા હોય છે, તો એ અહીંયા આ ટોપિકની અંદર ગુજરાતના તમામ મંદિરોની વાત કરવામાં આવી છે. હવે આપણે વાત કરીએ છીએ મસ્જિદો. હવે માત્ર ને માત્ર ગુજરાતની મસ્જિદો, કઈ મસ્જિદો? ગુજરાતી મસ્જિદો જે ગણાય છે તેમાં જુઓ કે અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે. અમદાવાદના ત્રણ દરવાજા નજીક કઈ? તો કે જામા મસ્જિદ અમદાવાદ. પહેલાં ગુજરાતમાં અમદાવાદ એક મોટી છે સિટી છે, તેમાં મસ્જિદની જે મસ્જિદોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદની અંદર ત્રણ દરવાજા નજીક જે મસ્જિદ આવેલી છે એ મસ્જિદની અહીંયા આગળ વાત કરી છે. એ મસ્જિદ જામા મસ્જિદ તરીકે ઓળખાય છે. ત્યાર પછી આ મસ્જિદના સુલતાન અહમદ શાહ, આ મસ્જિદ કોને બંધાવી? તો કે સુલતાન અહમદ શાહ પહેલાં એ બંધાવી હતી ઈસવીસન 1424માં. હવે આપણે જે વાત કરીએ છીએ કે જામા મસ્જિદ, તો 1424ની અંદર અહમદ શાહ બીજા પહેલાં એ બંધાવી હતી. ત્યાર પછી એમાં 260 સ્તંભો છે અને 15 ગુંબજોની રચના કરવામાં આવી છે. આ 260 એની અંદર સ્તંભ અને જે 15 ગુંબજ છે એ 15 ગુંબજ એની પર મૂકવામાં આવેલા છે. બારીક કોતરણીવાળી સીધી સૈયદની જાળી મસ્જિદ, સરખેજનો રોજો, ઝૂલતા મિનારા, એ ઝૂલતા મિનારા પણ અમદાવાદમાં જ છે. પછી રાણી સિપરીની મસ્જિદ જે મસ્જિદે નગીના નામે ઓળખાય છે. આ ઉપરાંત જામી મસ્જિદ જે ચાંપાનેર ખરું, અને ગુજરાતના મોટા શહેરોમાં મસ્જિદો આવેલી છે. તો ગુજરાતના અલગ અલગ શહેરો છે, રાજકોટ છે, મહાનગર, પછી સુરત છે, અમદાવાદ છે, વડોદરા છે, તો એવા એવા મોટા શહેરોની અંદર પણ ઘણી બધી મસ્જિદો આવેલી છે. આપણે જે ભવ્ય મસ્જિદોની વાત કરીએ છીએ તો એ રાણી સિપરીની મસ્જિદ છે, જામા મસ્જિદ છે, ત્યાર પછી સરખેજનો રોજો, ઝૂલતા મિનારા, પછી જે કોતરણીવાળી કોતરણ કામ કરેલી સીધી સૈયદની જાળી છે, અને ચાંપાનેર આપણે જે પાવાગઢ આગળ જે ચાંપાનેર આવ્યું છે એ ચાંપાનેરની અંદર પણ જામી મસ્જિદ તરીકે જે ત્યાં મસ્જિદ છે મોહમ્મદ બેગડાએ બનાવી હતી એ પણ બહુ પ્રખ્યાત છે. ત્યાર પછીનો જે આપણો ત્રીજો ટોપિક છે એ જૈન મંદિરો છે. વિદ્યાર્થી મિત્રો, જૈન ધર્મના જે મંદિરો આપણે અગાઉના ટોપિકમાં પણ જોઈ ગયા હતા કે એમના મંદિરોને મોટાભાગે દેરાસરો કહેવામાં આવતા હોય છે, જે નાની નાની દેરી હોય છે. અને આ મંદિરોનું જે બાંધકામ છે તેની કોતરણી, તેની લિપિ અને તેનું બાંધકામ માટે જ આ મંદિરો જાણીતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જૈન ધર્મની આપણે વાત કરીએ તો જૈન ધર્મની આપણે વાત કરીએ તો એમાં હઠીસિંહના જૈન દેરાસરો, હઠીસિંહના જૈન દેરાસરો, કુંભારિયાજી સંખેશ્વર, પછી સિદ્ધગીરી, શેત્રુંજયગીરી, પાલીતાણા વગેરે શિલ્પ સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ દાદ માગી લે તેવા છે. જ્યારે આપણે જૈન મંદિરોની વાત કરીએ છીએ ત્યારે હઠીસિંહના જે જૈન દેરાસરો છે, કુંભારિયાના છે, સંખેશ્વરના છે, સિદ્ધગીરી શેત્રુંજયગીરી પર્વતના જે છે, પાલીતાણાના જે દેરાસરો છે, આ દેરાસરો જે આપણે એવા છે કે કોતરણ કામ એવી રીતના કરેલું છે કે આપણે એની દાદ માગી એવી નવાઈ લાગે આપણને એનું કોતર કામ જોઈને, એનું બાંધકામ જોઈને. તો એટલા ફેમસ જે મંદિરો એ જૈન મંદિરો આવેલા છે. હવે એ ઉપરાંત આપણે જે નંબર 4 જેને આપણે વાત કરી આના પછીની એ છે વાવ. કે એ સમયે રાજા મહારાજા પોતાની યાદમાં વાવ બંધાવતા હતા, અને વાવ જે ખરા વાવ કે તળાવ હોય એ પબ્લિકના પ્રજા કલ્યાણના હેતુથી બંધાવતા હતા. પાણીની તંગી હોય તેને દૂર કરવાના હેતુથી આ વાવોનું બાંધકામ કરવામાં આવતું હતું. એવી રીતે આપણે વાત કરીએ કે ભીમદેવ પ્રથમે પણ વાવ બંધાવેલી, જે રાણી કી વાવ તરીકે જાણી હતી. ભીમદેવના એક સપનું હતું ભીમદેવ પહેલાંનું, પણ એના મૃત્યુ બાદ રાણી ઉદયમતી જે ખરા એમને વાવ બંધાવવાની શરૂ કરી, પણ એમના મૃત્યુ દર વાવનું બાંધકામ દરમિયાન ઉદયમતી પણ મૃત્યુ પામે છે, રાણી ઉદયમતી. તો એમના જે મંત્રીઓ હોય છે એમને એનું બાંધકામ પૂરું કરાવ્યું હતું, આપણે એની પણ વાત કરી. આ ઉપરાંત સ્થાપત્ય કલાની અંદર ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા, નગીનાવાળી, કાંકરિયા તળાવ અમદાવાદમાં આવેલું છે તે, રુદ્ર મહાલય જે સિદ્ધપુરમાં છે, સહસ્ત્રલિંગ તળાવ જે પાટણમાં છે, સામરસાની ચોરી એટલે કે સામરસાની ચોરી, ચોરી શબ્દ જે છે એ ફેરા ફરવા માટે જે હિન્દુઓમાં જે બાંધવામાં મઢ આવતો હોય છે તેને ચોરી કહે છે, એટલે કે સામરસાની ચોરી, તાના રીરીની સમાધિ, તાના અને રીરી સંગીતની બે બહેનો છે, બેલડી છે. ત્યાર પછી કીર્તિ તોરણ જે વડનગરમાં આવેલું છે આપણે તેની પણ વાત કરી, મુનસર તળાવ એ જે વિરમગામમાં આવેલું છે, મલાવ તળાવ જે ધોળકામાં આવેલું છે, વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ છે જે ગુજરાતની ગરિમાને ઉચ્ચ સ્થાન આપે છે. આજે બાંધકામ જે થયા છે વાવના અને કે અલગ અલગ પ્રકારના આપણે તેની વાત કરીએ તો ઉપરનો જે ગુજરાતની વાવ હતો, ગુજરાતની વાવનો જે ટોપિક છે એની આપણે વાત કરીએ કે અડાલજની વાવ, દાદા હરિની વાવ, ત્યારબાદ રાણીની વાવ, ડભોઈની વાવ, આ વગેરે વાવો જે ખરી એ સુંદર અને દાદ માગી લે તેવી છે. એના પછી આપણે જે વાત કરી
કે જે ભદ્રનો કિલ્લો છે, ત્રણ દરવાજા છે, નગીનાવાડી છે, કાંકરિયા તળાવ છે, ત્યારબાદ સામરસાની ચોરી છે, તાના રીરીની સમાધિ છે, કીર્તિ તોરણ જે વડનગરમાં આવેલું છે, આ બધું જ આપણે જે ગુજરાતની સ્થાપત્ય કલાની અંદર સમાવેશ થાય છે. અને આગળ એની જે લાસ્ટ લાઇનમાં આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે જે ગુજરાતની ગરિમાને ઉચ્ચ સ્થાન પમાડે છે, તો આ જે બાંધકામના લીધે જે ગુજરાતની સ્થાપત્ય કલા જળવાઈ રહી છે, આજે પણ એ આપણે જે બાંધકામ જોઈએ છીએ તો આપણને એ ગુજરાતની સંસ્કૃતિના દર્શન કરાવી દે છે. તો એના પછીની આપણે જે વાત કરીએ લાસ્ટ લાઇનમાં કે આજે ગુજરાત જે ખરું વિશ્વના નકશામાં શિલ્પ અને સ્થાપત્ય કારીગરી અને કોતરણીના ક્ષેત્રે તેજસ્વી તાલાની જેમ ઝળહળી ઉઠ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે લગભગ જે ગુજરાતના જે શિલ્પ સ્થાપત્ય કલાના જે નમૂનાઓ રૂપે જે મંદિરો બન્યા, મસ્જિદો બન્યા, જે વાવ બની, આજે તેને જોવા માટે, તેને નિહાળવા માટે જે પર્યટન રસિકો હોય છે, જે પર્યાવરણ પ્રેમીઓ હોય છે, જે સ્થાપત્ય કલાના જે રસદાર હોય છે, એ લોકો દૂર દૂરથી એટલે કે દેશ વિદેશમાંથી આવી અને ગુજરાતની સંસ્કૃતિને નિહાળતા હોય છે. આ છે આપણી ગુજરાતની સંસ્કૃતિ જે આપણા ભારતની અંદર ઉચ્ચ સ્થાન આપણને અપાવે છે, ગૌરવ બક્ષે છે. અને તેના માટે આપણે કહી શકીએ કે ખરેખર આપણા માટે ગૌરવની વાત છે કે ગુજરાતના જે સ્થાપત્ય કલાના જે મંદિરો છે, મસ્જિદો છે, જે વાવ છે, એ ખરેખર આજે પણ આપણને ગૌરવની અનુભૂતિ કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો જે આપણો પાંચમો ભાગ જે થોડા ટોપિક માટે જે બાકી રહી ગયો હતો અહીંયા જે પૂર્ણ થાય છે. આનું જે IMP પેપર સેટ હું તમને વોટ્સઅપ ગ્રુપ દ્વારા મોકલીશ, અહીંયા આગળ આ ભાગ પૂરો થાય છે. પછીના ચેપ્ટરમાં આપણે ચેપ્ટર નંબર 10 એટલે કે 10 જે ભારતની કૃષિ છે આપણે તેનો અભ્યાસ કરીશું.